નમસ્કાર, હું છું પાયલ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો ડીએનટીવી ન્યૂઝ. તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી. દિવાળીપુરા કોર્ટ સંકુલમાં ક્ષત્રિય વકીલો દ્વારા કરવામાં આવ્યું રૂપાલાની વિરોધમાં વિરોધ પ્રદર્શન. રાવપુરા વિસ્તારમાં આવેલ કડિયા મસ્જિદના બીજા માળે ભીષણ આગ લાગતા અફરાતફરી, જો કે આગના બનાવથી કોઈ જાનહાનિ નહીં. મતદાન જાગૃતિને લઈને કમળાબેન વધીર વિદ્યાલયના બાળકો દ્વારા વિશેષ રંગોળી કરવામાં આવી તૈયાર. હવે જોઈએ સમાચાર વિગતવાર. દિવાળીપુરા કોર્ટ સંકુલમાં ક્ષત્રિય વકીલો દ્વારા રૂપાલાની વિરોધમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ એક કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજ વિશે ટિપ્પણી કરી હતી, જે અંતર્ગત વડોદરા શહેરમાં જ નહીં પરંતુ ગુજરાતમાં તેનો વિરોધ થઈ રહ્યો છે. ત્યારે દિવાળીપુરા કોર્ટ સંકુલમાં ક્ષત્રિય વકીલો દ્વારા વિરોધ પ્રદર્શન કરી આક્ષેપો કરવામાં આવ્યા હતા અને જો પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો ક્ષત્રિય સમાજના વકીલો દ્વારા ચીમકી આપવામાં આવી હતી કે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો ક્ષત્રિય સમાજના વકીલો વોટ નહીં આપે. સાથે ક્ષત્રિય સમાજના વકીલોએ જણાવ્યું હતું કે ક્ષત્રિય સમાજ ઉપર કોઈ પણ જાતના ગુનાને લઈને તેઓ નિઃશુલ્ક કેસ લડશે. જે 23 માર્ચ 2024 ના રોજ પરસોત્તમ રૂપાલા દ્વારા જે વિવાદાસ્પદ નિવેદન ટિપ્પણી કરવામાં આવેલી હતી ક્ષત્રિય સમાજની રોટી બેટી વિશે, તો એ ખબર ખરેખર ખૂબ જ નિંદનીય ટિપ્પણી હતી, જે કોઈપણ બાબતે અને નિંદનીને સ્વીકૃત કરી શકાય તેમ નથી. એટલા માટે અમારે ફક્ત એક જ માગણી છે કે ભાજપના હાઈકમાન્ડ આ બાબતે નિર્ણય લે અને રૂપાલા પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરે અને અન્ય કોઈ ઉમેદવારને ટિકિટ આપે, એ અમારી માંગણી છે. જો ટિકિટ રદ કરવામાં નહીં આવે અને જો ચાલુ રાખશે તો અમારા ક્ષત્રિય સમાજ તો ઠીક છે, પરંતુ દરેક સમાજની લાગણી દુભાશે અને એમનું ખૂબ પરિણામ ખરાબ આવી શકે તેમ છે. જો આ રૂપાલાની ટિકિટ ચાલુ જ રાખશે તો પછી અમારા ક્ષત્રિય સમાજ મતદાન કરશે નહીં ભાજપને, પણ જો ટિકિટ રદ કરશે ને અન્ય કોઈ ઉમેદવારને આપશે તો અમે 100% વિચારીશું અને ભાજપને મત આપીશું. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની નેપચ્યુન ટાવર અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. વડોદરાના રાવપુરા લીમડાપોળના નાકે આવેલ કડિયા મસ્જિદના બીજા માળે ભીષણ આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. વડોદરાના ધમધમતા રોડ એવા રાવપુરા મુખ્ય માર્ગ ઉપર આવેલ કડિયા મસ્જિદના બીજા માળે કચરાના ઢગલામાં આગ લાગી હતી. જોરજોરમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા તાત્કાલિક ફાયર બ્રિગેડને બોલાવવામાં આવી હતી અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવામાં આવી હતી. આગને પગલે વિસ્તારમાં લોકટોળા ઉમટી પડ્યા હતા, જો કે આ આગના બનાવમાં કોઈ જાનહાનિ નથી થઈ.
થાય એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને SET ના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટી ના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઈક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર, એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસ કોર્સ રોડ, વડોદરા. મુકધ્વનિ ટ્રસ્ટ સંચાલિત કમળાબેન બધિર વિદ્યાલય ખાતે મતદાન જાગૃતિ અંગે બાળકો દ્વારા વિશેષ રંગોળી તૈયાર કરવામાં આવી છે. શાળામાં અભ્યાસ કરતા 25 જેટલા બાળકોએ અભૂતપૂર્વ રંગોળી બનાવી છે. 48 કલાકથી અથાર્થ મહેનત બાદ દિવ્યાંગોને મતદાનની અપીલ કરતી રંગોળી બનાવી છે. રંગોળીમાં દિવ્યાંગોને બૂથ ઉપર મળનાર સુવિધાઓના ચિહ્નો પણ તૈયાર કરવામાં આવ્યા છે. રંગોળીમાં વોટનું મહત્વ સમજાવવામાં આવ્યું છે, તેમજ રંગોળીના માધ્યમથી દિવ્યાંગો ઉપરાંત લોકોને પણ મતદાનની અપીલ કરવામાં આવી છે. જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ આપણે સ્વીપ એક્ટિવિટી કરતા હોઈએ છીએ, જેનાથી તમામ મતદારો અને દિવ્યાંગ મતદારો ખાસ કરીને અચૂક મતદાન કરે એના અલગ અલગ કાર્યક્રમો થતા હોય છે. તે પૈકી આજના દિવસે દિવ્યાંગ કમળાબેન બધિર વિદ્યાલય છે આપણા વડોદરાની, એમના દિવ્યાંગ બાળકો અને દિવ્યાંગ મતદારોએ એક સુંદર, એ લોકો બોલી નથી શકતા, સાંભળી નથી શકતા, તો એક રંગોલી દોરીને એક એવો મેસેજ આપવા માંગે છે કે મતદાન અચૂક કરવું જોઈએ, આ લોકશાહીનો સુંદર અવસર છે,
અને ખાસ કરીને ભારતના ચૂંટણી પંચ દ્વારા એક સક્ષમ એપ છે એ પણ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી છે કે જેનાથી દિવ્યાંગ મતદારોને એ દિવસે શું શું સુવિધાઓ ઉપલબ્ધ થવાની છે અને શું શું સેવાઓ એમને એ દિવસે મળવાની છે. તો સક્ષમ એપની પણ અમે રંગોલીના માધ્યમથી આજે એમનું સિમ્બોલ અહીંયા દોર્યું છે. તો આ દિવ્યાંગ તમામ વ્યક્તિઓએ એક સુંદર મેસેજ આપ્યો છે કે તેઓ દિવ્યાંગ છે તે છતાં પણ મતદાન કરવા માટે અચૂક જવાના છે. તો આ રંગોલીના માધ્યમથી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા દિવ્યાંગ મતદારોને કોઈપણ પ્રકારની તેમજ જિલ્લા ચૂંટણી અધિકારીના આદેશને અનુલક્ષીને 7મી મેના રોજ લોકસભાનું ચૂંટણી છે એને અનુલક્ષીને આજ રોજ મૂકધ્વનિ ટ્રસ્ટ સંચાલિત મૂક બધિર બાળકોને કમળાબેન બધિર વિદ્યાલયના મૂક બધિર બાળકો મારફત સમાજને વડોદરા શહેરના તમામ નાગરિકોને એક સંદેશ આપે છે કે આ લોકશાહીનો પર્વ આપણે સારી રીતે ઉજવવાનો છે ને આપણી સૌની એક પવિત્ર ફરજ છે કે આપણે સૌએ એક સાચા નાગરિક તરીકે આપણી પ્રમાણિકતા પ્રમાણે આપણે મતદાન કરવાનો આ રંગોળી મારફત એક સુંદર સંદેશો આપે છે. અને હું આ સંદેશાને આપના માધ્યમ મારફત શહેરના તમામ નાગરિકોને હું પણ મુગ્ધ્વનિ ટ્રસ્ટના પ્રમુખ તરીકે આપ સર્વને વિનંતી કરું છું કે 7મી મે અચૂક મતદાન કરવું એ આપણી પવિત્ર ફરજ છે. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય યુકે, યુરોપ, યુએસએ કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, બીપીસી રોડ, અલકાપુરી. વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને ટાઈમ્સ હાયર એજ્યુકેશન એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે. ધોરણ 12 પછી શું આ પ્રશ્ન વિદ્યાર્થીઓ અને વાલીઓને પણ મૂંઝવતો હશે, ત્યારે ટાઈમ્સ ગ્રુપ દ્વારા હોટેલ ગ્રાન્ડ મર્ક્યુરી ખાતે 2 દિવસીય ટાઈમ્સ હાયર એજ્યુકેશન એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં નામાંકિત કન્સલ્ટન્ટ દ્વારા જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. બેઝિકલી અત્યારે આજે સ્ટોલ જે છે એ આપણો અત્યારે સયાજીગંજમાં ગ્રાન્ડ મર્ક્યુરી હોટલ છે, સૂર્યા પેલેસના નામથી ઓળખાય છે, ત્યાં રાખવામાં આવેલો છે. ટોટલ 17 સ્ટોલ્સ છે, બધા હાયર એજ્યુકેશન માટે છે. 12th સ્ટાન્ડર્ડ પછી સ્ટુડન્ટ્સને શું કરવું તેના માટે કોલેજીસ છે, એઝ વેલ એઝ ઓવરસીઝના સ્ટોલ્સ છે, બંને સ્ટોલ્સ અવેલેબલ છે. રાઈટ, એટલે સ્ટુડન્ટ એન્જિનિયરિંગ, મેડિકલ, બહારગામ જવું છે ફોર એબ્રોડ, કેનેડા છે, યુએસએ છે, એના માટે આપણે ઓવરસીઝના સ્ટોલ પણ રાખેલા છે, એઝ વેલ એઝ કોલેજીસના સ્ટોલ પણ રાખેલા છે. 2 દિવસનો સ્ટોલ છે, આજે ને કાલે, 13th અને 14th. રિસ્પોન્સ અત્યાર સુધી ઘણો સારો છે. સવારે અત્યાર સુધી અમે ઘણો સારો અમે ક્રાઉડ એક્સપેક્ટ કર્યો છે અને ઘણો સારો ક્રાઉડ આવ્યો પણ છે. મેરા નામ વિવેક હૈ. યહાં પે 13 અને 14 તારીખો 2 દિન કા એક્સપો રખા ગયા હૈ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા કે દ્વારા. હમણાં ખુદ કા એક સ્ટોલ હૈ જિસકે અંદર સારી કન્ટ્રીઝ આ જાતી હૈ, ઓસ્ટ્રેલિયા, યુએસએ, ફ્રાન્સ, જર્મની,
यूके सारे कंट्री आ जाते हैं, एक ही रूफ के अंडर आपको सारे एक्सपर्ट्स काउंसलर्स मिलेंगे और आपको गाइड करेंगे ए टू जेड, जैसे एप्लीकेशन से लेके आईएलटीएस कोचिंग से लेके आपको लोन चाहिए वो भी फैसिलिटीज देंगे, ए टिकट आप बुक करते हो यहाँ से तो क्या क्या बेनिफिट्स मिलते हैं वो सारे के सारे आपको बताएंगे हम लोग। फिर आप लोग एक टिकट के साथ बुक करते हो तो एक ग्रुप में आपको हम लोग सेंड करते हैं पूरा, जैसे लास्ट इनटेक में हम लोगों ने सेंड किया था दिसंबर में तो 170 स्टूडेंट गए थे, तो काफ़ी हेल्प मिलता है स्टूडेंट्स को, अकेलापन नहीं लगता है। बाकी सब जगह जाओगे तो इतनी सारी फैसिलिटीज़ नहीं मिलती है, कानन ऐसा है एक पूरा इकोसिस्टम है तो एक ही रूफ के अंडर सारे के सारे फैसिलिटीज़ आपको मिल जाते हैं और सारे कंट्रीज का और एक्सपर्ट्स काउंसलर के साथ। અને હવે લેશું એક બ્રેક, આપ જો તારે જો ડીએનટીવી ન્યૂઝ। લંડન માં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની નેપચ્યુન ટાવર અલકાપુરી। લંડન માં સ્ટુડન્ટ વિઝા એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને SET ના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટી ના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઈક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર, એવરીથિંગ અંડર વન રૂફ। તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસ કોર્સ રોડ, વડોદરા। હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરા થી, એટલે કે જવું હોય યુકે, યુરોપ, યુએસએ કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયર ના સર્વોચ્ચ શિખર પર। વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ। વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી। વડોદરાના ગોરવા લક્ષ્મીપુરા રોડ વિસ્તારમાં વારંવાર થતા અકસ્માતના બનાવોને રોકવા માટે વોર્ડ નંબર 9ના યુવા કાઉન્સિલર શ્રીરંગ રાજેશ આયરે દ્વારા સ્પીડ બ્રેકર મૂકવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। વડોદરા શહેરના ગોરવા લક્ષ્મીપુરા રોડ વિસ્તારમાં આવેલ સ્વામી વિવેકાનંદ પાસે ગત તારીખ 7ના રોજ અકસ્માતનો બનાવ બન્યો હતો, જેમાં એક યુવાને જીવ ગુમાવ્યો હતો, જેને લઈને સ્વામી વિવેકાનંદ હાઇટ્સના પ્રમુખ અને લોકોએ વોર્ડ નંબર 9ના કાઉન્સિલર શ્રીરંગ રાજેશ આયરેને સ્પીડ બ્રેકર મૂકવાની રજૂઆત કરી હતી। આ રજૂઆતના આધારે વોર્ડ નંબર 9ના કાઉન્સિલર શ્રીરંગ આયરે દ્વારા વડોદરા પોલીસ કમિશનર અને વડોદરા મહાનગરપાલિકાના કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી। રજૂઆતને પગલે સ્વામી વિવેકાનંદ હાઇટ્સના વિભાગ 1 અને 2 TP-10 લક્ષ્મીપુરા પાસે વારંવાર થતા અકસ્માતને અટકાવવા માટે તાત્કાલિક ટ્રાફિક શાખાની મદદથી ગત રાત્રે સ્પીડ બ્રેકર બનાવવાની કામગીરી વોર્ડ નંબર 9ના કાઉન્સિલર દ્વારા કરવામાં આવી હતી। આ સ્પીડ બ્રેકરની કામગીરીને લઈને સ્વામી વિવેકાનંદ હાઇટ્સના લોકોએ પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે અને યુવા કાઉન્સિલર શ્રીરંગ રાજેશ આયરેનો આભાર વ્યક્ત કર્યો હતો। મારા વિસ્તાર વોર્ડ નંબર 9ની અંદર રવિવાર 7 તારીખના દિવસે જે દુર્ઘટના બની હતી અને જે ડમ્પર ચાલક દ્વારા વિસ્તારના જે 2 રહીશો અકસ્માત થયા હતા, એમાંથી એક અકસ્માતને કારણે એક જે વ્યક્તિ હતા એમનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું અને જે બીજા વ્યક્તિ હતા એમનું ગંભીર ઇજાઓ થઈ હતી, તો તેને ધ્યાનમાં રાખીને અહીંયાના તમામ રહીશો એટલે કે સ્વામી વિવેકાનંદ 1-2 સાથે ગોપાલબાગ, મીત બંગલો, અહીંયા કાશીધામ તમામ લોકોએ અહીંયા રજૂઆત કરી હતી કે અહીંયા જે TP-10નો જે મુખ્ય રસ્તો છે ત્યાં બમ્પ બનાવવામાં આવે, તો ટ્રાફિક શાખાની પરમિશન લીધા બાદ ટ્રાફિક શાખાએ અહીંયા પરમિશન આપી છે, ત્યારબાદ કોર્પોરેશનના માધ્યમથી આજના દિવસે અહીંયા બમ્પ બનાવવાની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે। વિસ્તારના તમામ લોકોએ જ્યારે અમારા પર વિશ્વાસ મૂક્યો હોય તો અમે ચારેય કાઉન્સિલરોના માધ્યમથી આ રજૂઆતો કરવામાં આવી હતી અને ત્યારબાદ આજના દિવસે અહીંયા બમ્પનું કામ ચાલુ કરી દેવામાં આવ્યું છે। ટૂંક જ સમયની અંદર અહીંયા જેટલા પણ જે અહીંયા 5 રસ્તા જે કહેવાય એ 5 રસ્તા પર અહીંયા રોડ પર બમ્પ બની જશે, એટલે જે પણ બમ્પ બની જવાથી દુર્ઘટના ઘટતી નથી અમે પણ જાણીએ છીએ, પણ અહીંયા જે દુર્ઘટના થતી હતી એ અટકે એવો અમારો પણ પ્રયત્ન છે અને સાથે ટ્રાફિક શાખા દ્વારા પણ આવનારા સમયમાં જે પણ નવા પ્રયત્નો કરવામાં આવશે, જે પણ ટ્રાફિકના નિયમો અનુસાર બમ્પ તો બનાવી દીધો છે સાથે ટ્રાફિક સિગ્નલ હોય કે પોલીસ ટ્રાફિકના પોલીસો દ્વારા અહીંયા દેખરેખ રાખવામાં આવે તો એવા તમામ પ્રકારની કોઈ વ્યવસ્થા કરવામાં આવશે એવું ટ્રાફિક શાખા દ્વારા પણ
અમને બાંયધરી આપવામાં આવી છે એટલે હું ટ્રાફિક શાખાનો ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે વડોદરા શહેર મ્યુનિસિપલ કમિશનર, વડોદરા શહેર મેયરશ્રી, સ્થાયી સમિતિના ચેરમેનશ્રી, ડેપ્યુટી મેયરશ્રી, સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્યશ્રી તેમજ મારા સાથી કાઉન્સિલર તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર. પણ એ લોકોએ આપણી જોડે માંગણી કરી છે અને અમે તમામ લોકો એકત્રિત થઈને તેમના કામ પૂરા કરવા માટે અગ્રેસર રહ્યા છે. અને આજના દિવસે ફરીથી એક વખત વોર્ડ નંબર 9ની અંદર વિકાસલક્ષી એટલે કે લોકોને ધ્યાનમાં રાખીને જે કામો કરવાના હોય છે એ કામો કરવામાં આવ્યા છે. જે આજના દિવસે આ કામ થયું છે એ બદલ અહીંયાના તમામ લોકોએ પણ અમારો અહીંયા અમને તેમના વતી ઘણી વખત કાગળો પણ આપવામાં આવ્યા હતા કે આ બમ્પ થઈ જાય, તો આજના દિવસે આ થઈ ગયા છે. અને વડોદરા શહેર કમિશનરનો, મ્યુનિસિપલ કમિશનરશ્રીનો અને પોલીસ કમિશનરશ્રીનો સાથે ધારાસભ્યશ્રીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. આજરોજ જે અમારી રજૂઆત જે કરવામાં આવી હતી, જે કોર્પોરેટર શ્રી શ્રીરંગભાઈ છે તો જે બીજેપીવાળા છે એમને ટીમને એ દિવસે રજૂઆત કરવામાં આવી હતી, તે પ્રમાણે જે સ્પીડ બ્રેકર અમારે ત્યાં બને છે. કારણ કે રવિવારના દિવસે જ બહુ ગંભીર અકસ્માત થયો હતો જેમાં બે છોકરાઓ બાઇક લઈને આવતા હતા અને 11 વાગ્યાના ટાઈમે જે ડમ્પર એમની ઉપર ફરી વળ્યું, એક્સિડન્ટ થતાં ઓન ધ સ્પોટ એમની ઉપર ટાયર ફરી ગયું અને ઓન ધ સ્પોટ ઉપર જે છોકરો હતો ચલાવનાર એ તે વખતે મૃત્યુ પામ્યો હતો. એક બહુ દુઃખદ ઘટના હતી અને સોસાયટીના મેમ્બરોએ જે રજૂઆત કરી હતી ભેગા મળીને અને સંવેદના ભેગી કરી હતી, તો તે વખતે અમારા જે રાજેશભાઈ છે કે શ્રીરંગભાઈ છે કે જે અમારા નરસિંહભાઈ છે કે જે બી કોર્પોરેટરને જે ભાજપ જે નેતાઓ આવી ગયા હતા અને અમારી રજૂઆત સાંભળી અને ઓન ધ સ્પોટ 3 દિવસ થયા આજે, તો આજે શુક્રવાર કે મંગળવાર કે આજના દિવસમાં અત્યારે કામ ચાલુ થઈ ગયેલું છે. તો ખૂબ ખૂબ ધન્યવાદ છે કે આ રીતે જો કામ થશે તો અમે બી અમને તમને સપોર્ટ આપીશું. આભાર. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની નેપચ્યુન ટાવર અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા એમએસ યુનિવર્સિટીની બોયઝ હોસ્ટેલમાં ફરી એક વખત મારામારીની ઘટના બની હતી. વડોદરા શહેરની એમએસ યુનિવર્સિટી મારામારીના તબક્કે પ્રથમ નંબરે આવે છે. યુનિવર્સિટીમાં છ અશ્વર્યે મારામારીના બનાવો બનતા હોય છે, ત્યારે કેટલાક બનાવો તો પોલીસ ચોપડે નોંધાતા હોય છે પણ કેટલાક બનાવોમાં સમાધાન થઈ જતું હોય છે. ત્યારે યુનિવર્સિટીની બોયઝ હોસ્ટેલમાં આવેલી સેન્ટ્રલ કેન્ટીનમાં પણ એવો જ એક મારામારીનો બનાવ ગત રાત્રિના સમય બન્યો હતો. સેન્ટ્રલ કેન્ટીનમાં કામ કરતા મુકેશ જોશી નામના વ્યક્તિને કોઈ બિહારી ગ્રુપના વિદ્યાર્થીઓએ માર મારીને ફરાર થઈ ગયા હતા. સાથે આ મારામારી કરનાર વ્યક્તિ હોસ્ટેલ બહારનો છે, ત્યારે આ બિહારી વિદ્યાર્થી દ્વારા નજીવી બાબતે બોલાચાલી બાદ માર મારતા મુકેશ જોશીના હાથના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. ત્યારે એવું પણ કહેવામાં આવે છે કે મારામારી કરવામાં એનવી હોલના વિદ્યાર્થીઓ તેમજ એસપી હોલના વિદ્યાર્થીઓ પણ તેમાં સામેલ હતા. ત્યારે એનવી હોલમાં લાગેલા સીસીટીવીમાં વિદ્યાર્થીઓના લોકટોળા અને સયાજીગંજ પોલીસની ગાડી સ્પષ્ટપણે નજરે જોવા મળી રહી છે. ત્યારે ઘણા બધા સવાલ તો સેન્ટ્રલ કેન્ટીન ચલાવતા સંચાલક પર પણ ઊભા થાય છે કે વર્ષોથી તેમની પાસે કેન્ટીનનો કોન્ટ્રાક્ટ હોવા છતાં આજ દિન સુધી તેઓએ કેન્ટીનમાં સીસીટીવી કેમેરા કેમ નથી લગાવ્યા? જો કેમેરા લગાવ્યા હોત તો આ મારામારી કરનાર શખ્સની ધરપકડ થઈ ગઈ હોત. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આટલી ગંભીર પ્રકારની મારામારી બાદ પણ સેન્ટ્રલ કેન્ટીનના સંચાલક સીસીટીવી કેમેરો લગાડે છે કે નહીં. બોયઝ કેન્ટીન સેટરી છે. ગઈકાલે આપણે હું એક થમ્સઅપની બોટલ લીધી હતી, એના 40 રૂપિયા પ્રાઇસ હતા અને એક સેવની બાબત માટે ને ઓછી આપેલી હતી, ને કે દાદા વધારે આપે છે ને તમે ઓછી આપી, કોઈ તમે કંઈ ઉખાડી નહીં પાવ, હું બધું લઈશું ને તમે વધારે ખસો તમારાથી હું લઈ લઈશું ને. મારે ફેટ પકડીને મારી ચેન તોડી નાખી ને મને માર્યો ને પછી ટેબલ વેબલ ખુરશી બધી તોડીને બોપાલ કીધી ને બધા કોલેજના સ્ટુડન્ટ બહાર આવેલા ભણતા છોકરા બધા એને હોલના સરદાર પટેલના મુનશી હોલના બધા છોકરા બહાર આવેલા. બિહારનો સ્ટુડન્ટ હતો.
નામ એના સરનામું નહીં આવ્યું. કાલે પોલીસ કરવામાં આવેલી હતી, એનું સરનામું નહીં. ચાર જણા હતા, સાદા હતા કે કેવી હાલતમાં હતા? સાદા હતા, ચાર જણા. એક વ્હાઇટ ટી શર્ટમાં હતો, એક ભૂરો હતો, એક હવારે મળ્યો હતો. કેફી પદાર્થ પીધો હતો એવું કે લાગતું? હા, પીધેલા હતા. ત્રણ જણા પીધેલા હતા. અને તમને ખૂબ માર માર્યો? મારવા તો ઉભા થઈ ગયા. વડોદરા શહેરના વડીવાડી વિસ્તારમાં આવેલ પેટ્રોલ પંપ પર મારામારીની ઘટના બની હતી, જેનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસ એક્શનમાં આવી હતી. ગોરવા વિસ્તારમાં પેટ્રોલ પંપ પર એક યુવક પેટ્રોલ ભરાવતો હતો. તે દરમિયાન પાછળથી એક શખ્સ વારંવાર હોર્ન માર્યા કરતો હતો. ત્યારે યુવકે હોર્ન શું કામ વગાડે છે, થોડી રાહ જોવો, મારી ગાડીમાં પેટ્રોલ ભરાઈ રહ્યું છે. હોર્ન મારનાર શખ્સે યુવક સાથે ઝઘડો કરીને ગાળો બોલવા લાગ્યો હતો. આ દરમિયાન યુવકના મિત્રો આવી ગયા હતા, ત્યારે ઝઘડો કરનાર શખ્સે પણ ફોન કરીને તેમના 15 જેટલા મિત્રોને બોલાવી લીધા હતા. ત્યારબાદ આ 15 જેટલા લોકોએ ભેગા મળીને યુવક તથા તેના મિત્રોની ઠોર માર માર્યો હતો. ત્યારબાદ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. જો કે કોઈએ ત્રણ મિત્રોને માર મારતો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો હતો, જેને પગલે ગોરવા પોલીસની ટીમ એક્શનમાં આવી ગઈ હતી અને સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી. ગણતરીના કલાકોમાં જ માર મારનાર નવ શખ્સો નીરવ જીતેન્દ્ર પરમાર, સુરજ રમેશ પરમાર, હિતેશ મદન માહોર, મોહિત રાજુ મોચી, ધ્રુવરાજ મોચી, કરણ પવાર, ચેતન માહોર, કૃણાલ શૈલેષ પટેલ, રોહિત અશોક ઠાકોરને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય યુકે, યુરોપ, યુએસએ કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, બીપીસી રોડ, અલકાપુરી. વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાં એક્સપ્રેસ હાઈવે પર બે ટ્રક વચ્ચે અકસ્માતની ઘટના બની હતી. આ અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ. રોડ પર બાજુમાં ઊભી રાખેલી પેઇન્ટ ભરેલી ટ્રક ગાડીમાં પાછળથી ધડાકાભેર બીજી ટ્રક અથડાતા આગ ભભૂકી ઉઠી હતી. કલર પેઇન્ટ ભરેલી ગાડીમાં પંક્ચર થતાં રોડ પર બાજુમાં ઊભી રાખવામાં આવી હતી, ત્યારે વહેલી સવારે આ અકસ્માતનો બનાવ બન્યો હતો. અકસ્માતની ઘટનાને પગલે કરજણ ફાયર વિભાગને જાણ કરવામાં આવતા યુદ્ધના ધોરણે ફાયર વિભાગ સ્થળ પર આવી પહોંચ્યો હતો. ફાયર ફાઈટરોએ સતત પાણીનો મારો ચલાવીને ટ્રકમાં લાગેલી આગને કાબૂમાં લીધી હતી. સદનસીબે ટ્રક ચાલકનો આ બાદ બચાવ થયો હતો અને કોઈ જાનહાનિ નથી થઈ. આ બનાવને પગલે કલાકો સુધી ટ્રાફિકને અસર પહોંચી હતી. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.